नमस्ते विद्यार्थी मित्रों, हूँ हर्षल भट्ट, आपने धोरण 8 ની અંદર સંસ્કૃત વિષય લઈશ। હવે આપ સૌ જાણો છો એમ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત એ દેવ ભાષા છે, એટલે કે દેવોની ભાષા છે। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે વિષયની શરૂઆત વંદનાથી કરીએ, વંદના એટલે કે પ્રાર્થનાથી કરીએ। આપના પાઠ્યપુસ્તકની અંદર અહીંયા સરસ્વતી વંદના આપવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વંદનાને સમજીએ। વંદનાની અંદર પ્રાર્થના, જે પ્રાર્થના છે એ પ્રાર્થનાને આપણે સમજીએ। જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણિમામ, નાદ બ્રહ્મમય જય વાગીશ્વરી, શરણં તે ગચ્છામ। જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણિમામ, ત્વમસિ શરણ્યા ત્રિભુવન ધન્યા, સુર મુનિ વંદિતે ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા ભરિણા। જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણિમામ। વિદ્યાર્થી મિત્રો, આ ચાર પંક્તિને આપણે સમજીએ। શું કહે છે? જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામ। હે ભગવતી સરસ્વતી, સુર ભારતી એટલે કે સરસ્વતી, તમારી જય હો, જય હો। તારા ચરણોમાં, તવ ચરણો એટલે કે તમારા ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ। નાદ બ્રહ્મયમય જય વાગીશ્વરી એટલે કે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, વાગીશ્વરી એટલે કે વાણીની દેવી, તમને અમે પ્રણામ કરીએ છીએ। શરણં તે ગચ્છામઃ, નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, શરણં એટલે કે શરણે જઈએ, અમે તમારા શરણે જઈએ છે। જય જય હે ભગવતી સુર ભારતી, તમારી જય હો ભગવતી સુર ભારતી। ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, શું કહે છે? ત્વમસી એટલે કે તમે બધાને શરણ આપનારી, તમે બધાને શરણ આપનારા છો। ત્રિભુવન ધન્યા, જે ત્રિભુવન ત્રણ ભુવન છે એનામાં તમે ધન્ય છો। સુર મુનિ વંદિતા, સુર મુનિ એટલે કે દેવો અને મુનિ ઋષિઓ તમને વંદન કરે છે, વંદિત ચરણા એટલે કે તમારા ચરણોને વંદન કરે છે, ચરણોમાં વંદન કરે છે। કે કેવી સુર ભારતી, કેવી સરસ્વતી, કે જેના ચરણની અંદર મુનિઓ, ઋષિ મુનિઓ અને દેવો વંદન કરે છે, એવી નવરસથી ભરેલી, નવરસ મધુરા, મધુર નવરસ, નવરસોના કારણે જે મધુર છે તેવી કવિતા મુખરા એટલે કે બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી, અને સ્મિતથી, સ્મિત એટલે કે હાસ્ય, સ્મિતથી રુચિ રુચિર ભરણા, જે સ્મિતથી કાંતિને લીધે તેજસ્વી છે, જેના મુખારવિંદમાં સ્મિત દેખાઈ આવે છે, મુખારવિંદ પર સ્મિત દેખાય છે, એવી રુચિરા તેજસ્વી, રુચિરા ભરણા, રુચિરા ભરણા એટલે કે આભૂષણોવાળી, તેજસ્વી રુચિ, તેજસ્વી રુચિરા ભરણા એટલે કે આભૂષણોવાળી, હે દેવી સુર ભારતી, તમારી જય હો, તમારા ચરણોમાં અમે વંદન કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃતની પ્રથમ વિડીયોની અંદર આ ચાર પંક્તિ સમજ્યા। હવે પછીની વિડીયોની અંદર આપણે આ વંદનાને પૂર્ણ કરીશું, આ પ્રાર્થનાને, બીજી જે ચાર પંક્તિઓ છે એ સમજી અને પૂર્ણ કરીશું। ત્યાં સુધી મને રજા આપશો। અસ્તુ।